હજી તો બેન અહીંયા ટેબલ સેટ કરે છે, કસ્ટમર અગાઉથી આવીને બેસી ગયા છે. આ નાનકડા ટેબલ થી આ બેને શરૂઆત કરી હતી, એની પ્રગતિ તમે જુઓ, ફૂડ ટ્રક લેવલ સુધી અત્યારે ગયું છે. સારામાં સારી ક્વોલિટીના ફાસ્ટ ફૂડ ને બીજી ઘણી બધી વસ્તુ બનાવે છે. સ્ટાર્ટિંગમાં તમને એવું વિચાર તો આવ્યો હોય છે ને કે આવી રીતના સેટઅપ કરીને રોડ વચ્ચે રસ્તા વચ્ચે આપણે રહેવું, તો લોકો શું વિચારે કે કઈ એવું નહીં? એમાં છે ને, માણસને કંઈ કરવું હોય ને તો કોઈની શરમ નહીં. વારે વાહ, આ ખરેખર શીખવા જેવી વસ્તુ છે. અમે અમારા મા બાપથી શીખ્યા છે, એ લોકોએ અમને એટલો સપોર્ટ કર્યો છે ને, સેટરડે સન્ડે અહીંયા આવીને ઊભા રહી છે અમારી સાથે હેલ્પ કરવા માટે. ફૂલ ફેમિલી અમારું આવે છે. ફેમિલીનો સપોર્ટ હોય ને ભાઈ તો માણસ કંઈ બી કરી શકે. સૌથી વધારે અત્યારે બેન લોકો અહીંયા શું ખાવાનું પસંદ કરે? સૌથી વધારે ચાઇનીઝ ભેલ ને મારા ગાર્લિક બ્રેડ ખાવા બહુ જ આવે છે. ઓકે, એટલે આજ ભેળ ને કોલ જાય? હાજી, આજ ભેળ. ઓકે, આપણે ટૂંકમાં સુરતમાં આવો ને એટલે ચીઝ તો શું હોય? લબાલબ. ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે સુરતમાં. મારી સાથે સુરતના કિંગ મેહુલભાઈ જોણાળા છે, તો પક્કા ફૂડી કરીને એમની યુટ્યુબ ચેનલ છે. તમે લોકો અવારનવાર ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધી જગ્યાએ છે ભાઈ, ક્યાં નથી એ પૂછો. આનંદભાઈની સારી એવી લાગણી છે આપણા માટે અને બહુ લવ આપે છે આપણને, એટલે આપણા માટે આવા સરસ મજાના નિકનેમ. ના, તમારું કામ છે એ બોલે છે, પ્રેમ છે આપણી ઉપર. આપણે સુરતમાં અત્યારે 18 જણ પાલા આરટીઓ રાજન સેલેટાની સામે આવી ગયા છીએ. ઓકે, ટ્વિંકલ બેનની ચાઇનીઝ ભેળ અથવા ટ્વિંકલ બેનના નામથી આ બેન ઓળખાય છે અહીંયા. ચાઇનીઝ ભેળ ભાજી, કોલ્ડ ચાઇનીઝ ભેળ, કોલ્ડ ચાઇનીઝ ભેળ, અને બીજું ઘણું બધું બનાવે છે. પણ ટ્વિંકલ બેન અહીંયા બહુ ફેમસ છે. હું એક વર્ષ પહેલા આવ્યો ત્યારે નાનું એવું એક ટેબલ હતું અને આ બેન બેઠા હતા, પણ એની પ્રગતિ તમે જુઓ અત્યારે. યસ યસ, લોકો વેઇટ કરે છે કે આ બેન ક્યારે આવશે. ગાડી લઈને લોકો બેઠા છે, બેન આવે ને આપણે અહીંયાનું ફૂડ એન્જોય કરીએ. અને અમુક વસ્તુઓ છે ને થોડીક નવી જોવા મળશે. હવે જાજીવાર નહીં કરીએ, આપણે ત્યાં જઈએ, ઓર્ડર કરીએ, ફૂડને મંગાવીએ અને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. ત્યાં કેમ છો બેન? મજામાં? મજામાં. બેન તમારું નામ ટ્વિંકલ છે? હા જી. ઓકે, આ તમારા નામથી ને શરૂ કર્યું? હા જી, અમારા નામ. એક વર્ષ પહેલા મેહુલભાઈનો વિડીયો જોયો હતો અને આગળ ભાઈએ વાત કરી, એક નાના ટેબલથી શરૂઆત કરી હતી. સૌથી પહેલી વસ્તુ કે આ જે કોલ્ડ ચાઇનીઝ ભેળ છે, આવો વિચાર તમને કેવી રીતે આવ્યો? આવો વિચાર અમને છે ને, અમે એક જગ્યાએ ખાવા ગયા હતા, અમને ત્યાંનું બહુ ભાવ્યું હતું, એટલે ત્યારે તો ભાવાંકની જોબ ચાલુ હતી, પણ પછી લોકડાઉન થયું એ પછી અમારું બધું બંધ થઈ ગયું, એટલે અમે વિચાર કર્યો કે ફાસ્ટ ફૂડનું ચાલુ કરીએ. અમને બધું આવડતું જ હતું ઘરે બનાવતા, એટલે અમે ઘરે જ ચાલુ કર્યું. અમે ઘરે ટેસ્ટ કર્યું, ટેસ્ટિંગમાં બધું સારું લાગ્યું, બધાને ટેસ્ટ સારો લાગ્યો, એટલે અમે ચાઇનીઝ ભેળથી ચાલુ કરેલું હતું. અચ્છા, હવે તો ઘણી બધી વસ્તુઓ બનાવો છો? હા જી, ચાઇનીઝ ભેળથી ચાલુ કરેલું, ધીમે ધીમે થઈને આજે પીઝા, ગાર્લિક બ્રેડ, ઓપન ટોસ્ટ બધું જ બનાવીએ છીએ. ઓકે, ઓપન ટોસ્ટ સેન્ડવિચ છે? હા જી, ઓપન ટોસ્ટ સેન્ડવિચ છે. ઓકે, તો એક વસ્તુ એ ટ્રાય કરશું ચોક્કસ. કોલ્ડ ચાઇનીઝ ભેળ તો ખાસ, આ તમે અત્યારે એની પ્રિપેરેશન કરો? હા જી, એની જ પ્રિપેરેશન. લાઈવ જ બનશે એમ? હા જી. ઓકે, મેં ધાણા નાખ્યા છે, કાંદા નાખ્યા છે, લીલા કાંદા, આ કોબીજ નાખ્યું છે. કોબીજ આવી ગયું. ચટણી આવશે સેઝવાન? ઓકે, એક ચમચી. આમાં હોમમેડ સોસ બનાવ્યો છે એ આવશે. ઓકે, થોડોક ચાટ મસાલો આવશે. અમે સેવ ઘરે જ બનાવીએ છીએ. બરાબર, અમે બહારથી લાવતા નથી. ઓકે, ઘઉંનો લોટ ને થોડોક મેદો મિક્સ હોય છે. હા હા, હેલ્ધી વસ્તુ છે એટલે અમે બહારથી પ્રેફર નથી કરતા, ઘરે જ બનાવીએ છીએ, ખાય એટલું ઘરનું જ આપીએ બધી વસ્તુ. ઓકે, વિચાર કોને આવ્યો હતો આ ચાલુ કરવાનો, તમને કે તમારા હસબન્ડના? વિચાર તો અમને બંનેને સાથે જ આવ્યો હતો, કેમ કે મને બધું આવડતું હતું. મારા મમ્મી અને મારા માસીએ મને બધું શીખવાડ્યું હતું, એટલે મારા હસબન્ડ કે તને આવડે છે તો આપણે ચાલુ કરીએ. ઓકે, મારો હસબન્ડ બી બહુ ફાઇન બનાવે છે બધું. યસ, પીઝા, ગાર્લિક બ્રેડમાં એમનો બહુ ફાઇન હાથ છે બનાવવાનો. અમે ગાર્લિક બટરથી માંડીને બધું ઘરે જ બનાવીએ છીએ. અચ્છા. હા જી, અમારું બહારનું બટર ને અમારું બટરમાં ફરક લાગશે તમને, તમે ટેસ્ટ કરશો, તમે જોશો. એટલે તમે જોબ છે નહીં કરતા પહેલા? એમનો ચેક ડિસ્કાઉન્ટનું હતું, એ પોતાનું જ હતું, પણ લોકડાઉનમાં બધું ફેરવાઈ ગયું એટલે પછી બંધ કરી નાખ્યું. લોકડાઉનથી તમે જુઓ કે ઘણા લોકોની લાઈફસ્ટાઈલ, જિંદગીમાં ઘણો ચેન્જીસ આવ્યો છે, ખાવા પીવાથી લઈને હેલ્થનું ધ્યાન રાખવામાં, બિઝનેસમાં ઘણી બધી વસ્તુઓ નવી શરૂ થઈ છે. સૌથી વધારે અત્યારે બેન લોકો અહીંયા શું ખાવાનું પસંદ કરે? સૌથી વધારે ચાઇનીઝ ભેળ ને મારા ગાર્લિક બ્રેડ ખાવા બહુ જ આવે છે. ઓકે, એટલે આ જ ભેળ ને કોલ્ડ ચાઇનીઝ? હા જી, આ જ ભેળ. ઓકે,
જો આ તહેવારમાં તમારે ક્વોલિટી પરફ્યુમ્સ વાપરવા હોય અથવા કોઈને ગિફ્ટ કરવા હોય તો ફ્રેગરન્સ એન્ડ ફેશન લાવ્યા છે પેક ઓફ 8 અને પેક ઓફ 4, જેની અંદર એક બોક્સની અંદર 8 ફ્રેગરન્સના અલગ અલગ પરફ્યુમ તમને જોવા મળી જશે. નંબર અત્યારે સ્ક્રીન ઉપર આવે છે, તમે એમાં કોલ કરીને ઓર્ડર કરી શકો છો. થેન્ક યુ. સ્ટાર્ટિંગમાં તમને એવો વિચાર તો આવ્યો હશે ને કે આવી રીતના સેટઅપ કરીને રોડ વચ્ચે રસ્તા વચ્ચે આપણે રહેવું, તો લોકો શું વિચારે કે કંઈ એવું નહીં? એમાં છે ને, માણસને કંઈ કરવું હોય ને તો કોઈની શરમ નહીં. વાહ રે વાહ. કેમકે આપણે ધંધો આપણી, આપણે કઈ ચોરી ચપાટી નથી કરતા, મહેનત કરીને પૈસા, મહેનત કરીને કમાતા હોય તો આપણે કોઈની શરમ નહીં રાખવાની. આ ખરેખર શીખવા જેવી વસ્તુ છે. અમે અમારા મા બાપ થી શીખ્યા છે, એ લોકોએ અમને એટલો સપોર્ટ કર્યો છે ને, સેટરડે સન્ડે અહીંયા આવીને ઉભા રહી છે અમારી સાથે હેલ્પ કરવા માટે. ફૂલ ફેમિલી અમારું આવે છે. ફેમિલીનો સપોર્ટ હોય ને ભાઈ તો માણસ કઈ બી કરી શકે, કઈ બી કરી શકે. આપણો ટાઈમિંગ સાંજના કેટલા વાગે આવો? અમારે સાંજે 5 થી રાતે 12:30 સુધી હોઈએ છે. ઓકે. એક્ઝેક્ટ લોકેશન અહીં આવવું હોય તો હજી કહી દો ને તમે. એક્ઝેક્ટ લોકેશન અમારે પાલા આરટીઓ અડાજણ એલિટાની સામે. ઓકે. આનંદભાઈ તો ખાવા મહિના છે. એમાં શું છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર ઓલી રીલ શૂટ કરતા હોય ને અમે, તમારા જેટલા ફોલોવર નથી અમારા ઇન્સ્ટાગ્રામમાં, પણ છતાંય જે છે અમે કહી છીએ, ઇટ એન્ડ ડ્રાઈવ અંડરસ્કોર કરીને અમારું ઇન્સ્ટા પેજ છે, એની રીલ ઉપર તમે અમને ફોલો કરી શકો છો. ગુજરાતના આટલા મોટા યુટ્યુબર અમારી આવી રીતે વાત કરે એટલે અમારા, અમે ભેગા થાય એટલે આમ થોડીક આવી હસી મજાક ચાલતી હોય. આવી ગયા પછી ફૂડ પ્રિપેર થઈ ગયા પછી એમને સ્કીમ કાઢી છે કે અમે આજે નહીં ખાઈ શકીએ. એકચ્યુઅલી થોડો મારો આજે ઉપવાસ છે અને શ્રાવણ મહિનો છે, તો આટલો મસ્ત ટેસ્ટ જોઈને, આનું ગાર્નિશિંગ જોઈને મને મોઢામાં પાણી આવી ગયું. એટલે હવે આખો દિવસ ખેંચ્યું છે હવે 2 કલાક માટે, એટલે આનંદભાઈ તમને એક્ઝેક્ટ ટેસ્ટ કહેશે. એકચ્યુઅલમાં કેવું છે ભાઈ, એકદમ ક્રન્ચીનેસ લાગે છે, અને જે એમને કીધું કે અમે ઘરે તૈયાર કરીએ છીએ નૂડલ્સ, એમાંય ઘઉંનો ભાગ વધારે હોય છે, અને હકીકતે હેલ્ધી કોન્સેપ્ટ છે. આપણે જોયા વેજીસ બધા આમાં ઉમેરેલા છે, બાકી જે કંઈ બી કમાલ છે એમને સોસીસ નાખ્યા, મસાલા નાખ્યા, હા એની જ કમાલ છે. ખરેખર ખૂબ સારો ટેસ્ટ છે. હજી એકવાર ક્લોઝઅપ સીનમાં જો તમને બતાવું. સુપર. 30 રૂપિયાની કિંમત છે. સુરત બહારથી જે લોકો આ જો વિડીયો જોતા હોય ને અને સુરતમાં આવો ને, તો હું 100% એકવાર એમ કહીશ કે તમારે અહીંયા આવવું જ જોઈએ. કેમ કે આ જે આખો રોડ છે ને, આમાં અવનવી વેરાયટી તમને ઘણી બધી ખાવા માટે મળશે. સુરતના ટોપ ક્વોલિટી ફૂડ અને સારા સારા બેસ્ટ ફૂડ તમને મળી જશે. અને અહીંયા એમ સમજો કે કોઈ નાનું સ્કૂટરથી લઈને મોંઘા મોંઘી ગાડી લઈને અહીંયા બધો વર્ગ આવીને ફૂટપાથ ઉપર આ રીતના જ ખાવાનું પસંદ કરતો હોય છે. સાચી વાત છે. અને અહીંયા તમને મળશે આ ફીલ, બીજે ક્યાંય નહીં મળે આખા સુરતમાં. લબાલબ ગાર્લિક બ્રેડ આવી ગઈ છે એમની. આપણે ટૂંકમાં સુરતમાં આવો ને, ચીઝ તો શું હોય, લબાલબ. લબાલબ ચીઝ વિનાની કોઈ આઈટમ અહીંયા ખાવાનું કોઈ પસંદ નથી કરતા. આ તો ગાર્લિક બ્રેડ છે. અને દેખાતા જ ભાઈ મોઢામાં પાણી આવે છે. ઓ આ જો ક્લોઝઅપ સીન લેજો ભાઈ. યશભાઈ સાહેબ, હું કેટલા ટાઈમ પછી ચાલુ શૂટિંગ, ટાઈમ તો કઈ કેટલા વર્ષ પછી આમ ગાર્લિક બ્રેડ આવી હોય ને આમ હું સીધો ખાઈશ. નકર ઓલું શૂટ કરતા હોય, ફોટા પાડતા હોય ત્યાં થોડીક વારમાં તો ઠંડુ થઈ ગયું. સાચી વાત છે, સાચી વાત છે. એક બાઇક લીધું ને, એમાં નીચે જુઓ તમે, એમને ગાર્લિક પેસ્ટ લગાવેલી છે. એ ગાર્લિક બટર બેન કહે છે કે અમે પોતે જ બનાવીએ છીએ. થોડોક ડિફરન્ટ ટેસ્ટ તમને લાગશે, પણ એકચ્યુઅલમાં હું કમ કહું કે આટલી ફ્રેશ અને ઓન સ્ટ્રીટ આ બધી વસ્તુ ફ્રેશ અને ઘરેથી બનાવેલી બધી વસ્તુ મળે. અને આનંદભાઈ, ઘણી વખત આ સુરતની અંદર ઘણી જગ્યા પર એવી વસ્તુ હવે બનવા માંડે છે કે લોકો જ્યાં સુધી લોકોના હાથમાં આવે ને ત્યાં સુધી બધી વસ્તુ પોતાના ઘરેથી બનાવવા માંડે. સોસ, ઇન્ગ્રેડિયન્ટ, મસાલા, પાઉં, હવે બધું જ પોતાની ઘરે બનાવી લાવે એટલે એક્ઝેક્ટલી ઘર જેવો ટેસ્ટ તમને રોડ ઉપર મળે, રોડ ઉપર મળે. એટલે લોકોનો જે સ્ટ્રીટ ફૂડ પ્રત્યેનો જે અભિગમ હતો ને હવે ઘણો બદલાઈ ગયો. અને આ જે કાંઈ બી ઇનોવેશન છે ને એ બાજુ સુરતમાં આ રોડ ઉપર તમને વધારે જોવા મળે. સાચી વાત છે. અને વેલ એજ્યુકેટેડ લોકો પાછા વેલ એજ્યુકેટ વેચે છે. તમે બેનને જોઈને આઈડિયા આવી ગયો છે, એજ્યુકેટેડ છે અને એમના હસબન્ડ બી એમને સપોર્ટ કરે છે. એટલે તમે કાંઈ જીવનમાં કાંઈ બી કરવા માંગતા હોય ને તો કોઈ બી કામ તમારા માટે નાનું નથી, એ બેને સાબિત કરીને બતાવ્યું છે. સાચી વાત છે. અને એકદમ સ્મૂધ છે, જોરદાર ટેસ્ટ છે ગાર્લિક બ્રેડનો. અને હજી ત્રીજી આઈટમ આજે લાઈવ ગરમ ગરમ ખાવાનો છું, એ આવે છે આજે. આમને મારે નહીં ખાઈ શકાય ને, એટલે આનંદભાઈ આજે મને ચેલેન્જ કરાવવા માટે મેક્સિમમ વસ્તુ ખાવાનો છે, બરાબર ને? મને આજે ફ્રૂટ ડીશ ખવડાવશે ભાઈ. એકવાર ખુશબુ લઈ લો તો
આનંદભાઈ પણ મારી ફિરકી લઈ છે આજે. પણ આમ જોવો તો ઘરી કેવી બનાવે છે. ચાન્સ મળી ગયો તમને આજે. તંદુરી પનીર ઓપન ચીઝ ટોસ્ટ આની કિંમત છે 150 રૂપિયા. પણ સેન્ડવિચ જોવો તમે યાર, આનું જે ટેક્સચર છે, મોઢામાં પાણી આવે એવું, અને ટેમ્પટિંગ છે, ટેમ્પટિંગ છે, ટુ લેયર્સમાં છે, બધા સારા સારા શબ્દ આજે વાપરી લીધા છે એક જ વિડીયોમાં. અને આમ જુઓ ને તો આમ જોતા એમ લાગે કે આજે તો ડિનર થઈ જશે આનંદભાઈનું અહીંયા. જે પનીરના ક્યુબ્સ નાખીને આનો જે લુક આપ્યો છે મેહુલભાઈને, દિલથી મોઢામાં પાણી આવે છે. તંદુરી ટેસ્ટ લઈ આવવા માટે તંદુરી સોસનો તો ઉપયોગ કર્યો છે, જે એમનો કેચઅપ હોય ઉપર પનીર નાખી દીધા છે. પણ જે પ્રેઝન્ટેશન છે ભાઈનું, જે રીતના બનાવ્યું છે, આ એમનો પોતાનો વિચાર છે, સરસ લાગે છે. અને ત્રણેય વસ્તુમાં સૌથી વધારે મને કોઈ કહે ને કે તમને આમાંથી ત્રણમાંથી સૌથી વધારે તમને બેસ્ટ કઈ લાગી, એ એમની ગાર્લિક બ્રેડ. ભાઈએ જેમ કીધું હતું કે ચાઇનીઝ કોલ ભેળનો એમને વિડીયો બનાવ્યો હતો, સૌથી વધારે બેને કીધું કે કોલ ભેળ ખાવા માટે આવે છે અને ગાર્લિક બ્રેડ ખાવા માટે લોકો આવે. બાકી આવી બધી યુનિક વસ્તુઓ તો ઘણી બધી છે. અમે હવે આગળ ફૂડની મજા લઈશી. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ આગળ માહિતીને શેર કરી દેજો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ટ્વિંકલબેનને ત્યાં કોણ કોણ નાસ્તો કરવા આવે છે સુરતથી આપણા ભાઈઓ બહેનો, અને અનુભવ કેવો છે એ એક્સપિરિયન્સ જરૂરથી કમેન્ટમાં શેર કરજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.